વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે અંગ્રેજી. તો બધા પોતપોતાના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 46 ખોલજો. જો બાળ મિત્રો, આ છે પાના નંબર 46. તમે જોઈ શકો છો, તમે બધાએ ખોલ્યું ને? વેરી નાઇસ. અહીંયા લખ્યું છે CW, એટલે તમારે બધાએ મારી સાથે પાના નંબર 46 ભણવાનું છે. હવે આપણે બધા સાથે મળીને આ સૂચના વાંચીશું. પુનરાવર્તન નંબર્સ 21 to 30 બોલો અને લખો. બાળકો, તમારે આજે નંબર્સ ભણવાના છે 21 થી 30 ત્યાં સુધી. પણ તમે 21 આજે ભણો તે પહેલાં આપણે 1 થી 20 નંબર્સ ભણી જ ગયા છે, તો આપણે બધા એકવાર બોલી દઈએ. તો બધા મારી સાથે બોલજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તમે 2 0 20 સુધીના નંબર્સ બોલ્યા એ પછીની ત્રીજી લાઈન કઈ આવશે? 2 1 20 1. બાળકો, અહીંયા બી 2ની લાઈન આવે એમાં જો પહેલાં બધામાં 2 તો લખેલો જ છે અને એની પાછળ 1 2 3 4 5 6. જો તમને નહીં આવડે ને તો તમે પહેલાં બધામાં 2 લખી નાખો ને પછી 1 2 3 આવી રીતે પણ લખી શકો. પણ નહીં આવડે તો હા, યાદ ના રહે તો જ, બાકી એવું કરવાની કોઈ જરૂર નથી. આવું તો તમને બધાને યાદ જ રહે. તો આપણે બધા આંગળી રાખીને એકવાર બોલી જઈએ. 2 1 20 1 2 2 20 2 2 3 20 3 2 4 24 2 5 25 2 6 26 2 7 27 2 8 28 2 9 29 30 30. વેરી ગુડ. આપણને આવી રીતે બોલતા આવડે જ છે. હવે જરાક આપણે લખવામાં પણ ધ્યાન આપીશું. જો તમને બાળકો, અહીંયા ઘણા બધા બોક્સ આપ્યા છે, એમાંથી આ 2 લાઈન છે એમાં ટપકા વાય છે, તો તમારે ટપકા જોડીને પણ લખવાનું છે અને આ 3 ખાનામાં તમારી જાતે પણ લખવાનું છે. તો બધા લખવા માટે તૈયાર? હા, લેકિન લખો ને તો સાથે સાથે બોલવાનું પણ છે. સૌથી પહેલાં ખાનામાં આપણે ધ્યાન આપીશું 21. તો પહેલાં બધા 2ને ઘૂંટો. 2 ને એની બાજુમાં 1. તમારે માત્ર ને માત્ર 2 ખાનાનો જ ઉપયોગ કરવાનો છે, છેલ્લા ખાનામાં કંઈ પણ લખવાનું નથી. એ તો તમને ખ્યાલ આવે જ છે. તો બધા બોલીને લખજો. 2 1 21 2 1 21. જો બાળકો, તમે 2 લખો તો આવી રીતે ઉપરની લાલ લીટીને અડીને આ વાદળી કલરની લીટી છે ને ત્યાં સુધી લઈને લખવાનું. ને 1 તો બધાને ખબર છે, સીધી લીટી અને આવી રીતે આડી લીટી, તો થઈ ગયો ને 1. તો બધા બોલીને લખો. 2 1 21 2 1 21 2 1 21 2 1 21. વેરી ગુડ. હવે જરાક એની પછીનો નંબર કયો છે? 2 2 22. તો બધાને ગુપ્તા પણ આવડે અને લખતા પણ આવડે, તો બધા ચલો ફટાફટ મારી સાથે લખજો. 2 2 22 2 2 22 2 2 22. જોયું? હવે આપણે બધા લખીએ. 2 2 22 2 2 22 2 2 22 2 2 22. થઈ ગયું ને? હવે એની પછીનો નંબર 2 3 23. તો બધા બાળકો બોલી બોલીને લખજો. 2 3 23 2 3 23 2 3 23. હવે જાતે લખવાનું છે, 2 ખાનાનો ઉપયોગ કરીને 2 અને 3માં આવી રીતે નાનો 7 કરીને અહીંયાથી આ હાફ સર્કલ બનાવી દેવાનું. થઈ ગયો ને 3? તો બધા બોલીને લખજો. 2 3 23
2 3 20 3 2 3 20 3 હવે જરા એની પછીનો નંબર આપણે જોઈએ 2 4 24 તો બધા ઘૂંટીને લખજો 2 4 24 2 4 24 2 4 24 બધા બાળકો બોલીને જ લખજો જો બાળકો આવી રીતે પહેલાં 2 લખવાનો અને આવી રીતે 4 જે તમને આવડે જ છે બધા બોલીને લખજો 2 4 24 2 4 24 2 4 24 હવે એની પછી જોજો 2 5 25 તો બધાએ બોલી બોલીને લખવાનું છે 2 5 25 2 5 25 2 5 25 2 5 25 2 5 25 2 5 25 જોયું બાળકો આપણે 25 સુધીના નંબર્સ લખી નાખ્યા હવે જરાક એની નીચેના નંબર્સ જોઈએ 2 6 26 હજુ પણ બાળકો તમને કહું છું તમારે માત્ર ને માત્ર બે ખાનાનો ઉપયોગ કરીને જ લખવાનું છે નીચેનું છેલ્લા ખાનામાં કંઈ પણ લખવાનું નથી તો બધા બોલીને લખજો 2 6 26 2 6 26 2 6 26 2 6 26 2 6 26 2 6 26 હવે પછી એની પછીનો નંબર 2 7 27 તો બધા અહીંયા જો 2 7 27 2 7 27 2 7 27 2 7 27 બધાએ માત્ર બે ખાનાનો જ ઉપયોગ કરીને લખવાનો છે 2 7 27 હવે એની પછીનો નંબર બાળકો લખજો મારી સાથે 2 8 20 28 હવે બધા 28 લખો તો 8 તો બધાને જ લખતા આવડે ઉપરના ખાનામાં સર્કલ અને નીચેના ખાનામાં સર્કલ એટલે બની જાય 8 તો બધા જરાક બોલીને લખજો પહેલાં આવી રીતે 2 લખવાનો જો બાળકો આવી રીતે અને આવી રીતે નહીં આવડે તો તમે આમ લખી શકો પણ એકવાર યાદ રાખજો છેલ્લા ખાનામાં કંઈ પણ લખવાનું નથી ચલો બધા બોલો 2 8 28 2 8 28 2 8 28 2 8 28 2 8 28 વેરી ગુડ હવે એની પછીનો નંબર્સ 2 9 29 તો બધા બોલીને લખો 2 9 29 2 9 29 2 9 29 બધાએ પહેલાં આવી રીતે 2 લખવાનો અને 9માં પહેલાં એના સર્કલ અને ઊભી લીટી તો બધાને આવડે જ છે ચલો બધા બોલીને લખો 2 9 29 2 9 29 2 9 29 હવે સૌથી છેલ્લો નંબર 3 0 30 તે પણ તમને અહીંયા ગૂંટવાનું છે અને પછી જાતે લખવાનું છે આવી રીતે 3 લખવાનો છે અને 2 ખાના જેવડો મોટો 0 ચલો બધા બોલીને લખજો 3 0 30 3 0 30 3 0 30 3 0 30 3 0 30 3 0 30 વેરી ગુડ હવે બધા બાળકોને પાના નંબર 46 લખાઈ ગયું છે આપણે એકવાર ફરી બોલી જઈએ ચલો બધા મારી સાથે ફરી બોલી જઈએ 2 1 21 2 2 22 2 3 23 2 4 24 2 5 25 2 6 26
2 7 27 7 2 8 28 8 2 9 29 9 3 0 30 જોયું બાળકો, બધાને 21 થી 30 બોલતા અને લખતા બંને આવડી ગયું છે. હવે જરાક બાજુનું પેજ જોજો, 47 નંબરનું પેજ બધાએ જોવાનું છે. એમાં પણ 21 થી 13 તમારે નંબર્સ બોલીને લખવાના છે. વાલીને જણાવવાનું કે તમારા બાળકને પાના નંબર 47 હોમવર્કમાં કરાવું અને નંબર્સની માહિતી આપી. ચાલો બાળકો, આપણે પાછા મળીશું. આવજો. વંદે માતરમ.